ત્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોએ કર્યા દર્શન. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 200 વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 200 વર્ષ કરતાં વધુ જૂનું છે. ત્રાંગધ્રામાં સ્ટેટ વખતનું આ મંદિર છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્ર વદ સાતમના રોજ મેળો ભરાય છે, જેમાં હજારોની સંખ્યામાં માણસો આવે છે. સાતમના દિવસે મંદિરે દર્શને આવતા લોકો માતાજીને શ્રીફળ, ચુંદડી, નેણા ફૂલા, માતાજીની આંખ, જીભ તેમજ ચોટલો પણ ચડાવે છે. પોતાના બાળકોનું સારા આરોગ્ય અને લાંબા આયુષ્ય માટે બાળકની માતાઓ માતાજી પાસે પ્રાર્થના કરે છે. ત્યારે આ વખતે કોરોનાના કહેર સામે સરકારની ગાઈડલાઈન મુજબ મંદિરે દર્શનાર્થીઓ દર્શન કરવા આવ્યા હતા. લોકો ભેગા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે આજુબાજુના ગામડાના લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અહીં શ્રાવણ માસના સાતમ, આઠમ, નવમ, દશમ એમ ચાર દિવસ લોક મેળો ભરાતો હોય છે અને મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ મેળો બંધ રાખવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું, જેથી આ વખતે લોકમેળો બંધ રખાયો હતો. પરંતુ મંદિરમાં દર્શનાર્થીઓ માટે લોકોએ આવીને દર્શન કર્યા હતા. અલકુ નદીની પાસે શીતળામાનું મંદિર છે. હજારો લોકો, 200 વર્ષ જૂનું મંદિર છે. હજારો લોકો દર્શન કરવા આવે છે. બાલ બચ્ચાની મનોકામના પૂર્ણ કરવા અહીંયા આવે છે. કોઈ આલોટતા આવે છે, કોઈ વ્યસ્તા હાલતા ચાલતા આવે છે. અને બહુ સક્સેસફુલ મંદિર છે, સારું છે અને બધા લોકો અહીંયા આવે છે. બસ મારી વિનંતી. મારું નામ ધવલભાઈ નીતિનભાઈ જાની છે. આ મંદિરના 215 વર્ષ કરતાં પણ વધારે થઈ ગયા છે અને આજે મારી ચોથી પાંચમી પેઢી પણ આ પૂજા કરી રહી છે મંદિરની અંદર. આ મંદિરની અંદર દર વર્ષે ચૈત્ર વદ સાતમ અને શ્રાવણ વદ સાતમના દિવસે હજારો માણસો દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. જે આ સમયે વિશ્વ મહામારી સંજોગમાં અમે ચૈત્ર વદ સાતમના દિવસે લોકડાઉનના કારણે મંદિર બંધ રાખેલ હતું. અત્યારે અનલોક હોવાથી શ્રાવણ વદ સાતમના દિવસે દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરકાર નિયમ અનુસાર આવે છે. મોઢા પર માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીના દર્શન ચાલુ છે અને માતાજીને આરતી સમયે પૂજારી તથા તેમના પરિવારજનો જ હોય છે, બાકી કોઈ માણસો હોતા નથી. શાહરૂખ સિપાઈનો રિપોર્ટ, ધ્રાંગધ્રા.